વારસાનો પ્રકાર, એનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. આ સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ, ગુણે આવડત, બુદ્ધિચાતુર્ય અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જન કર્યું છે એને કહેવામાં આવે છે સાંસ્કૃતિક વારસો. આપણે વિદેશીઓ છે એ ભારતમાં આવી અને આપણી સંસ્કૃતિ એટલી બધી સમૃદ્ધ હતી કે એક પછી એક વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવી અને આપણા વારસાને સમૃદ્ધ બનાવ્યું. એમાં શિલ્પકલા, સ્થાપત્યની કલા જે આપણી હતી એ 5000 વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિની અંદર આ સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે સ્થાપત્ય કલા 5000 વર્ષ જૂની છે એમ કહી શકીએ. અને શિલ્પકલાના ઉત્તમ ઉદાહરણ જોઈએ તો સિંધુ ખીણમાંથી મળી આવેલ દેવી દેવતાઓની મૂર્તિઓ, માનવ શિલ્પો, પશુઓ, રમકડાઓ, દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકો નૃત્ય કરતી જે સ્ત્રીઓ છે એની મૂર્તિઓ, આ બધું જ આપણને સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે એમ કહી શકાય કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલ છે. આ ઉપરાંત મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અજંતા ઇલોરાની ગુફાની અંદર જોવા મળતા એ સ્થાપત્ય કલાના ઉત્તમ ચિત્રો એ આપણી સંસ્કૃતિની સ્થાપત્ય કલા અને શિલ્પકલાના ઉત્તમ ઉદાહરણો ગણી શકીએ. સાંસ્કૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો મંદિરો, મસ્જિદો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, ગુંબજો, ઐતિહાસિક સ્થળો, કોઈ પણ જે કંઈ માનવે સર્જન કરેલી છે બધી જ બાબતો તમે અહીંયા દર્શાવી શકો. એ કિલ્લાઓ હોય કે પછી રાજમહેલો હોય કે મોટી ઇમારત હોય કે વિશાળ દરવાજા હોય, જે કંઈ સર્જન કર્યું છે તેને કહેવામાં આવે છે સાંસ્કૃતિક વારસાના પરિબળો અથવા બાબતો. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. આ બધું જ માનવે સર્જન કરેલું છે એમ કહી શકાય એ બધા જ બાબતોનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં કરી શકાય. હવે બે બાબત આપણે જોઈએ.